હેલો વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હું તૃપ્તિ વાલંબે આપનું સ્વાગત કરું છું. ધોરણ ત્રીજો અને વિષય આસપાસ છે ને આપણો પર્યાવરણ, ત્યાં પહોંચ્યા છીએ આપણે પાઠ નંબર 21 પાણી બચાવીએ. જો પાઠના નામ જ એટલા સરસ છે, આપણને પાઠ ભણવા ગમે અને ધ્યાન દઈને ભણીએ તો આપણને બધું વ્યવસ્થિત યાદ રહી જાય. જો આપણે સમજૂતી બરાબર સમજ્યા હોય, યાદ રાખી હોય તો પાઠ આપણને યાદ રહે. અને પાઠ શું કહેવા માંગે છે એ આપણે અહીંયા જોઈએ. જો પાણી બચાવીએ તો આપણને ખબર જ છે કે આપણે પાણી બચાવવું જોઈએ. જો અહીંયા આપણે પેલા મુદ્દા જોઈ લઈએ, પછી થોડી વાત કરીશું. જળ એ તો જીવન છે, જળ છે તો જ જીવન છે ને. જળ પાણી ન હોય તો આપણે તરસ આપણી છીપાય નહીં. જો તમે સ્કૂલેથી ઘરે જાઓ તો પેલા શું કરો, સીધા પાણી અંદર કર મૂકીએ અને સીધા પાણી પીવા જાઓ. રસોઈને જમવાની અડધી કલાકનું આખા પાછું, કલાકનું આખા પાછું ચાલે ભૂખ લાગી હોય, પણ પાણી વગર ચાલે નહીં. તમને તરસ લાગી હોય પાણી પીવાની ના પાડીએ તો ગળું સુકાવા માંડે અને આપણી તરસ વધતી જાય. તો એટલા માટે પાણી તો ખૂબ જરૂરી છે. પછી છે બીજો મુદ્દો, ગમે તેટલો વિકાસ થાય, ગમે એટલી દુનિયા આગળ આવે, ગમે એવા રિસર્ચ થાય, ગમે એવું થાય વિજ્ઞાન આગળ આવે, અથવા તો ગમે એટલા પ્રયોગ થાય, ગમે એટલા પ્રયોગ થાય, પણ આપણે પાણી બનાવી શકીએ નહીં. ક્યારે પાણી બનાવી ન શકીએ આપણે, કારણ કે પાણી છે ને કુદરતી સંપત્તિ છે. કેવી સંપત્તિ છે? કુદરતી, ભગવાને આપેલી. પાણી બનાવી શકીએ નહીં, તેથી આપણે શું કરવું જોઈએ, પાણી જે આપણને ભગવાન આપે છે એને બચાવવું જોઈએ. એ જ એક આપણા માટે ઉપાય છે કે પાણીને આપણે બચાવવું જોઈએ. તો પાણી આપણને બચાવશે. પછી જો સવારે ઉઠી, ઉઠવાથી માંડીને રાત્રે સુવા સુધી આપણે પાણીની જરૂરિયાત છે. તો આપણને ખબર છે, સવારે ઉઠી ભેગું આપણે કોગળો કરીએ, બ્રશ દાંતણ કરીએ, સ્નાન કરીએ, જમીએ, તો રસોઈ બનાવવામાં બધે જ પાણીનો ઉપયોગ થાય. રાત્રે સૂઈએ તો બે ઘૂંટડા પાણીના પીને આપણે સૂઈએ છીએ. તો સવારે ઉઠવાથી માંડી રાત્રે સૂઈ ત્યાં સુધી આપણે પાણી ખૂબ જ જરૂરી છે. પછીનો મુદ્દો છે, જો મહત્વનો, આપણે પાણીનો બગાડ થતો અટકાવવું જોઈએ. જો આપણે પાણી બનાવી નથી શકતા તો પાણી આપણે બનાવી તો નથી શકતા, તો આપણે એને શું કરવું જોઈએ, તો એને બગાડ થતો અટકાવવો જોઈએ. પાણીને બગાડવું જોઈએ નહીં, પાણીનો કરકસરથી ઉપયોગ કરવો જોઈએ. જો ઘણા છોકરા હું જ કરે, રસ્તા માયલા જાય અને પાણી ઢોકતા ઢોકતા જાય, બોટલમાં વહેતું હોય ઘરે પાણી ઢોળે એવું કરે, અથવા તો આપણે એવું પાણીને બગાડ કરવો જોઈએ નહીં. અથવા તો જો તમારી બોટલમાં પાણી હોય તો કોઈ વૃક્ષને પાણી પાવો, તો વૃક્ષને પાણી પાસો તો વૃક્ષ આપણને વરસાદ લઈ આવવામાં મદદરૂપ થાય છે. એ આપણે પર્યાવરણમાં આગળ જતા શીખવાનું આવશે. હવે છે પાણી બચાવવા નીચેની બાબતનું અનુસરવું જોઈએ. જો પાણી બચાવવું હોય તો કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, તો કે છે પહેલું, બ્રશ અને શેવિંગ કરતી વખતે નળ બંધ રાખીએ. જો ઘણા છોકરાઓ ભણાવને કેવું હોય, ધીમો નળ ચાલુ જ હોય, બ્રશ કરે જાય અને દાંત કોગળા કરતા જાય, નળ ચાલુ હોય, અથવા તો શેવિંગ કરતા હોય, બાલ દાઢી કરતા હોય ત્યારે નળ ચાલુ રાખે અને બ્રશ ધોતા જાય એવી રીતના કરતા જાય, તો એવું કરવું જોઈએ નહીં. ડબલું ભરી અને બ્રશ અથવા તો ગ્લાસ ભરી બ્રશ કરવું જોઈએ. શેવિંગ કરતી વખતે પણ નળ બંધ રાખવું જોઈએ. પછી કુવારાના બદલે ડોલના પાણી લઈને સ્નાન કરવું જોઈએ. જો ઘણે કુવારાથી સ્નાન કરતા હોય છે, એ કુવાનો ચાલુ કર્યો શાવર થી અને નાહતા હોઈએ છે, તો એવું કરવું જોઈએ નહીં, એમાં પાણીનો વધારે બગાડ થાય છે. પછી ડોલમાં પાણી ભરી કાર અને સ્કૂટરને ધોવા જોઈએ. આપણે ઘણી વાર જોઈએ છીએ, જો નળી મૂકી મૂકીને સ્કૂટર ડેલાર ફરિયાણ ધોતા હોય છે, તો એવી રીતે આપણે પાણીનો બગાડ ન કરવો જોઈએ. નળીથી ડોલને ડબલ્યુથી ઉપયોગ કરીએ તો પાણી બચે અને પાણીનું બચાવ થાય અને આપણે આપણું કામ પણ થઈ જાય. ઘરમાં ટપકતા નળને રિપેર કરવા જોઈએ. પાણીનું નળ ટપકતું હોય ને એ સારું નહીં, એમ કે આપણા વડીલો થાય, ટપકતા નળ હોય એને ટપકતા રખાય નહીં, એને આપણે રિપેર કરાવી અને પછી વાપરવા જોઈએ જેથી કરીને પાણી બચે. પછી ટબ કે ડોલમાં પાણી લઈ વાસણ ધોવા જોઈએ. જો ઘણા ગેંડીમાં વોશ બેસીન હોય ને, ત્યાં પાણીનો વધારે પડતો ઉપયોગ કરે, અથવા તો ગેંડી હોય ત્યાં પણ જો પાણીનો ડોલ લઈને વાસણ ન ઉકેલ, વહેતા નળે વાસણ સાફ કરે તો એ પાણી બગડે, તો આપણે ડોલમાં ટબ ભરીને પાણી બેસી અને વાસણ ઘસવા જોઈએ જેથી પાણીનો બચાવ થાય. હવે છે વોટર પ્યુરિફાયરનું નકામું પાણી. હજુ ઘણા ઘરે ફિલ્ટર હોય, વોટર પ્યુરિફાયર
પાણી ને ચોખ્ખું કરે, કડક કરે. એ પાણી જે હોય એમાંથી જે પણ નકામું પાણી હોય એ બહાર નીકળવું જાય અને જે પાણી ફિલ્ટર થાય એ માટલામાં ભરે. નકામું પાણી છે રહેવા ન દેવું જોઈએ. જે પાતળી નળીમાંથી જે તમે જોવો છો પાણી આવતું હોય તો એનો ડોલ ભરી લેવું જોઈએ, ટોપ ભરી લેવું જોઈએ, અથવા તો એનાથી વાસણ ઘસવા જોઈએ. એ પાણી પણ આપણા ઉપયોગમાં આપણે લઈ લેવું જોઈએ. વરસાદના પાણીનો સંગ્રહ કરવો જોઈએ. જો ઘણી વાર આપણે વરસાદ આવતો હોય ને તો ટાંકો ભલે ખાલી હોય, ઉપરથી જે પાણી પડતું હોય બગાસીનું એ આપણે વહી જતું હોય, તો એવું ન કરવું જોઈએ. આપણે આપણા પાણીનો સંગ્રહ કરવા વરસાદના પાણીને એકઠું કરી લેવું જોઈએ. જો ઘણો ટાંકા હોય, ટાંકી હોય ઘરમાં, જો અત્યારે તો બધા ભૂગર્ભ ટાંકા બનાવે છે, તો એ ટાંકાની અંદર પાણીનો સંગ્રહ કરવો જોઈએ, જેથી કરીને આપણે વરસાદના પાણીને ઉપયોગમાં લઈ શકીએ. જો પછી ચેક ડેમ બનાવવા જોઈએ, એવું આપણે ઘણું બધું આગળ ભણવામાં પણ આવશે કે પાણી ન હોય તો કેવી કેવી મુશ્કેલી થાય. અથવા તો પછી છે જો છેલ્લો મહત્વનો હોય, આપણે પાણી બચાવીશું તો જ પાણી આપણને બચાવશે. તો વાત તો સાચી જ છે, જો આપણે પાણી બચાવીએ તો પાણી આપણે જેટલું પીવામાં જોતું હોય. ઘણા છોકરા શું કરે, ગ્લાસ આખો ભરે, એક ઘૂંટડો પીવે, બાકીનું પાણી ઢોળી દે. તો એવું ન કરવું જોઈએ. જેટલું પાણી પીવા જોઈએ તો એટલું જ લેવું જોઈએ. અને પાણીને આપણે બચાવીશું તો પાણી આપણને બચાવશે. આ એક ખાસ ધ્યાન રાખવાનું છે. હવે તમને એક હોમવર્કની અંદર બીજું આપું છું કે પાણીની બચતના, પાણીને લગતા 5 સુવાક્ય તમારે ગોતવાના છે, બરાબર ને, અને લખવાના છે. કે પાણીની આપણે જોઈએ કે એને લખતા કે જળ એ જ જીવન, આપણે ઘણી જગ્યાએ વાંચીએ છીએ ને કે વૃક્ષ વાવો, વરસાદ લાવો, આવું બધું તમારે 5 વાક્યો તમારે હોમવર્કમાં લખવા પ્રયત્ન કરવાનો છે, બરાબર. ચાલો હવે પાઠની આપણે શરૂઆત કરીએ. આપણે એક પેજ જોઈ લઈએ. પાણી બચાવીએ પાઠનું નામ છે. રાજસ્થાનના ગામની વાત છે. ગામનું નામ બાજલપુર. માધો આ નાનકડા ગામમાં રહે છે. અહીં ગામ તો ભાગ્યે જ દેખાય, બધે રેતી રેતી જોવા મળે છે. જયારે રેતી ઉડતી ન હોય ત્યારે ત્યાં ઘર જોવા મળે. જો રાજસ્થાન છે એ રણમાર્ગ પ્રદેશ બતાવ્યો છે. બાજલપુર નામનું ગામ છે, અહીંયા માધો રહે છે. માધો એક નામ છે પણ એટલે યાદ રાખવાનું છે. ગામમાં માધો રહે છે. તે ગામમાં શું હોય છે તો કે ચારે બાજુ રેતીની ડમરીઓ જ ઉડતી હોય છે. આપણને ચારે બાજુ રેતી ઉડતી જ દેખાય અને જયારે રેતી ન ઉડે ને ત્યારે આપણને થાય કે હવે ક્યાંક ઘર જોવા મળે છે, એટલો બધો ત્યાં વંટોળ હોય છે. ઉનાળામાં અહીં પાણીની તંગી રહે છે. જો ઉનાળાનો સમય એવો છે કે પાણી વધારે પડતું બાષ્પીભવન થતું હોય, ડેમ ભર્યા હોય તો એમાંથી પણ પાણી ઘણું ઝડપથી બાષ્પીભવન થાય, અને જો આપણે ભૂગર્ભ ટાંકા કે ભૂગર્ભ દાર કરેલા હોય તો એમાં આપણે રીસ પાણી જે વરસાદનું ઉતારીએ નહીં તો બોરમાં પણ પાણી ખલાસ થઈ જાય. તો ઉનાળામાં તો દરેક જગ્યાએ પાણીની તંગી જ હોય છે. આ વર્ષ તો ખૂબ જ ખરાબ છે, અહીં વરસાદ જ પડ્યો નથી. તેની માતા, આ રાજસ્થાનની વાત થાય છે, તેની માતા અને બહેનને દૂર સુધી ચાલીને પાણી ભરવા જવું પડે. જો આપણે તો જોઈએ જ સારું છે કે ઘરમાં કાયમ 15-20-25 મિનિટ નળનું પાણી આવે છે, અથવા તો ડંકી પણ હોય છે. જો આ ગામમાં જો એની માતાને અને એની બહેનને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે અને નજીકના તળાવમાં પાણી સુકાઈ ગયું છે. જો વાત કરીએ ને કે ઉનાળો પડે એટલે ધરતી તપે એટલે પાણી ઝડપથી સુકાઈ જાય, તાપના કારણે બાષ્પીભવન થાય, તો પાણી સુકાઈ ગયું છે. દરરોજ 4 ઘડા પાણી ભરવામાં કલાકો હોય જાય છે. વિચાર કરો, એક પાણીનું બેડું ભરીને લઈ આવે, ઘરે આવીને ભરી લઈએ, પછી બીજું ભરવા જાય, એવી રીતે 4 બેડા ભરવામાં આખો દિવસ પસાર થઈ જાય છે. તાપમાં ગરમ રેતી પર ચાલવાથી પગના પંજા પડી જાય છે. જો જે લોકોની કેવી ખરાબ હાલત હશે, પાણી માટેથી ગરમ રેતી ઉપર ચાલે તો પગના પંજા પણ દાજી જાય છે. પગમાં ક્યારેક ફોલ્લા પણ પડી જાય છે, ક્યારેક પગની અંદર ફોલ્લા પડે છે. હવે જોયું કે આ રાજસ્થાનની આપણી ગામની વાત થઈ, બાજલપુરની, તો અહીંયા આપણે જોયું અહીંયા પાણીની કેટલી બધી તંગી છે. તો આપણે જોયું કે પાણીને આપણે બચાવવું જોઈએ, પાણી તો આપણને પાણી બચાવશે. હવે આના પછીના પેજ નંબર છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.